षष्ठी विभक्ति रागिणः मामे भवति पुरुषः मामे प्रथमा विभक्ति भवति एक वस्तु जे आ बे पद थी मैं की दी एक अन्य बे पद इन्हें हर उत्तरण पद में मैं चीज हूँ तो लोक में वापरी शकाय है वो जे विग्रह ये लौकिक विग्रह कहवाय पर यह पाणिनि नु व्याकरण भणवा बैठा होता है तो लोक में न वापराय छे अलौकिक अशु छे लोक में नहीं वापरवाय
પણ ઇલેક્ટ્રિશિયન ને બોલાવી એ તો એ શું કરે બધું એસેમ્બલ કરે સ્ક્રૂ બોલ્ટ ફિટ કરી અને એક વન પીસ બનાવી આ કોમ્બો એમ આ બધું છૂટું છૂટું હતું એવા જેવા વન પીસ બની એ સમાજમાં વપરાવા લાગ્યું કે રાજપુરુષ ગચ્છતિ તો અભિવ્યક્તિ માટે એક તરીકો છે જેમાં પ્રયત્ન લાગવો કે બેઝિક નિયમ છે કે મારે ઓછા પ્રયત્નથી આખી વાત કરી એની જ વાત છે આ ત્રણ પદોથી જે અર્થ કહેવાય છે એ જ અર્થ હવે રાજપુરુષ ગચ્છતિથી કહેવાશે એટલે અભિવ્યક્તિનો પહેલો મોડ આ છે એ જ વસ્તુને હું ત્રણ પદને લેવા બે પદમાં લઈ આવ્યો તો આ અભિવ્યક્તિનો એક બીજો તરીકો અમલ કારણ શું છે પ્રયોજન શું છે તો પ્રયત્ન લાગ્યો માણસને ઓછા પ્રયત્ને બધું બોલવું હોય છે મારે ત્રણ પદોમાં વાત નથી કરી બે પદમાં જ આ વાત કરી દીધી પણ પછી આ વસ્તુ જ્યારે કવિઓના હાથમાં જાય ત્યારે મહાકવિ કાલિદાસ સમાસ વાપરે ને તમે નું વાપરે એમાં શું ફેર પડે તો અભિજ્ઞાન શાકુંતલ ની અંદર રાજા કણવ મુનિના આશ્રમમાં એન્ટર થયો કણવ મુનિએ ઉછેરેલી ત્રણ દીકરીઓ પાણી ભરેલા ઘડા લઈને બધા વૃક્ષોનું સિંચન કરે છે બરાબર અને રાજા શિકારે નીકળેલો દુષ્યંત રાજા એને આમ જોયું એ મળવા તો આવ્યો તો ઋષિને પણ ઋષિનો તદ્ધર લાવો શકુંતલાબેનને મળતા જઈએ શકુંતલાને કહીશું તો એના પપ્પા આવશે ત્યારે કહે છે કે દુષ્યંત રાજા કોઈક દિવસ પગે લાગવા આવ્યા હતા તમને એટલે દુષ્યંત પહેલા ઝાડની પાછળ ઉભો રહીને કન્યાઓને જુએ છે પછી એની મુલાકાત થાય છે હવે મુલાકાત વખતે રાજા એ વાત એને શકુંતલા ગમી ગઈ ફિર એમ બધા અનસુયા અને શકુંતલા ત્રણ સખીઓ પાણી પીવડા દીધી શકુંતલા એને મનમાં વસી ગઈ પણ જો એ કહી દે કે હું હસ્તિનાપુરનો અત્યારના દિલ્હીનો રાજા છું તો આશ્રમની કન્યાઓ ઇકોનોમિકલી બેકવર્ડ બિચારી સાવ સાદા ઝાડપાનના બલકલ વસ્ત્રો પહેરેલી કન્યાઓ હતી ક્યાં આ આશ્રમમાં ઉછરેલી કન્યાઓને ક્યાં પેલો દિલ્હીનો માં રાજા ધીરાજ તો એ પ્રેમમાં રૂકાવટ નાખી દીધી જ્યારે સોશિયલ સ્ટેટસ ઊંચા નીચા હોય બહુ પૈસાદાર છોકરો હોય નાસ ઓર્ડિનરી ઘરની છોકરી હોય તો એ પ્રેમમાં ઝડપથી આગળ ના આવે દુષ્યંતને આની ખબર હતી એટલે પેલી છોકરીઓમાંની એક છોકરી પૂછે છે કે તમે કોણ છો હું આજે પહેલી મુલાકાતમાં તો પરિચય કેળવો તમે કયા ગામના ભાઈ શું ભણેલા છો એવી તેવી વાત કરી એટલે અનસુયાએ શકુંતલાના વતી દુષ્યંતને પ્રશ્નો પૂછ્યા કે કતમઃ રાજર્ષિ વંશ કતમઃ કુલોત્પન્ન કયા કુળમાં તમે પેદા થયા પટેલના ઘરના છો કે વાણિયાના ઘરના છો કોઈ અત્યારે પૂછે અને ક્યાંથી આવ્યા છો મેહાણી દશા ચોથી આવ્યા છો પૂછી મારી આવ્યા તો બધા ભણેલા માણસ જૂના જમાનાની વાત છે તો કયા દેશના લોકોને તમે વિરહી કર્યા છે તમે ત્યાંથી આ પેલા ગામના લોકો તમને યાદ કરતા હશે ને બહુ રમણીય ભાષામાં છોકરીઓ પ્રશ્ન કરી નાખ્યા હવે રાજાની મૂંઝવણ વધી ગઈ જો કહી દે હું હસ્તિનાપુરનો રાજર્ષિ છું રાજા છું તો પેલી છોકરી ઓટોમેટિક દૂર થઈ જાય એનાથી પ્રેમમાં આગળ વધે એટલે એ માણસ ત્યાં એવું બોલે છે રાજા પોતે કે રાજપુરુષમ મામ અવગચ્છ મને રાજપુરુષ તરીકે ઓળખો શું કીધું એને ત્યાં સમાસ વાપરે જોજો હા હવે રામ આ નાયક કેટલો હોશિયાર હતો દુષ્યંત એણે પોતાનો પરિચય આપ્યો કે રાજપુરુષમ મામ અવગચ્છ રાજા હતો ઉચ્ચ કુળનો હતો એટલે જૂઠું પણ બોલવાનું નહોતું અને જો સાચું બોલે છે તો પ્રેમમાં પેલી આગળ નથી વધવાની જો બરોબર સિચ્યુએશન જૂઠું બોલી શકાશે નહીં કારણ કે ઉચ્ચ કુળનો છે નાટકની અંદર ધીરોદાત નાયક ઉદાત્ત સત્યભાષી હોય એટલે સાચું બોલવાનું છે અને એવી હોશિયારીથી બોલવાનું છે કે જેથી પેલી પ્રેમમાં આગળ વધતી હોય તો અટકી ના જાય આ ભાઈએ કીધું કે રાજા અસ્મિ એમ ના બોલ્યો બોલવું જોઈતું હતું એમ ખરેખર હું રાજા છું એમ કેવું જોઈતું હતું પણ આવું બ્લન્ટલી કહી દે તું રાજા છું તો મેં કીધું એમ ખેલ કરતો થઈ જાય પ્રેમની વાર્તા જ ના વધે પહેલા અંકમાંથી સાતમાં સુધી જાય એટલે એણે પોતાની
अभी समाज में अभी असमाज में आप रहे हैं कि मैंने राजपुरुष तरीके बोल को हमें आना बे विग्रह हुआ था जो चालाकी दुष्यंत की जो तमें कर्मधारय समास लो तो एनो एक अर्थ है अने जो तमें षष्ठी तत्पुरुष समास लो तो बीजो अर्थ है आज जरे राजा पोते एक वकानी ओळख थापी के मने राजपुरुष तरीके जानो त्यारे राजपुरुष तरीके जाणवानो छोकरी होय छे अर्थ लीधो सांभळनार व्यक्ति होय छे એ એમણે આ અર્થ લીધો કે આ કોઈ રાજાએ મોકલેલો એનો માણસ છે આજ્ઞા ન પુરુષ આ રાજાનો માણસ છે રાજાનો કોઈ સેવક અહીંયા આવ્યો છે એવો પેલી સખીઓ એ અર્થ લીધો સાંભળનાર વ્યક્તિઓ પણ રાજાએ પોતે જૂઠું નથી બોલ્યો એમ કરવા માટે એના મનમાં જે સમાસનો વિગ્રહ રાખ્યો હતો તે આવો રાખ્યો હતો राजा चासौ पुरुषा राजा एवं पुरुष हूं छु मु पुरुष छु पर केवो पुरुष छु राजा एवं पुरुष छु तो आनु रिजल्ट पण राजा पुरुष में जा रहा आप इन भेगा करण जब तो ये पण राज पुरुष है जा और आ बेने भेगा कर तो पण राज पुरुष आ એટલે પોતે અસત્ય બોલ્યો નથી અને છતાં સાંભળનારને એને બ્રહ્મ રાખી દીધા એ તમારી ભૂલ છે તમે ષષ્ઠી તત્પુરુષ સમાજ લીધું મેં તો કર્મધારય વાપર્યો તો હવે તમે સમજે રાજાજી ચાલાકી કરી દે આ કરી કે ઇટ ઇઝ યોર બ્લન્ડર તમે એવું માની લીધું કે રાજાનો કોક સેવક છું બાકી મેં તો કીધું તું કે રાજા પુરુષ મને ઓળખો રાજા એવો પુરુષ હું છું તો અભિવ્યક્તિ જે છે ને એ અભિવ્યક્તિ સમાજમાં આ રીતે બહુ ઉપયોગી થતી છે કે તમારે કેવું કંઈક હોય અને લોકોને સાંભળનારને કંઈક ગુમરાહ કરી દેવા હોય તો એ સમાજ વપરાય જૂઠું બોલ્યો પણ નથી અને છતાં તમને સાચી વાત કીધી પણ નથી એને આ જ એક વિશિષ્ટ સંદર્ભ હોય છે એ કવિઓ વાપરતા હોય છે અને તમે ને હું પણ સંસ્કૃત બોલતા રહીએ પણ આપણે સાદા માણસ જ રહીએ છીએ પેલા કવિ એવી સિચ્યુએશન ઊભી કરે એવી રીતે ત્યાં સમાજને આમ ગોઠવી દે કે ભમરડો ફરતો ફરતો કઈ બાજુ ક્યાં જાય છે એની ખબર પડે ઓકે તો હવે સમજી ગયું લૌકિક અને અલૌકિક ક્લિયર એટલે જુઓ આ બીજી ખબર તો પણ પાછી પડેલી છે એની અંદર હા ઓકે આજે આપણે ગઈકાલે જે મુદ્દો અટક્યા છે ત્યાંથી આગળ ઓકે